काल सौरी कसाय श्रेणीक महाराजा ने खबर पड़ी कि मारे मरी ने नरक में जवानु सांभळजो स्टोरी कदाच पांच मिनिट लेशे पण तमने एमांथी समजवा मळशे के हिंसा करता पण हिंसाना विचार केटला खतरनाक होय छे। શ્રેણિકને જેવી ખબર પડી કે મરીને હું પહેલી નરકમાં જવાનો છું, આયુષ્ય બંધાઈ ગયું છે, છતાં એને થયું કે મહાવીરનો હું ભક્ત કહેવાવ અને મને નરક, સીધો મહાવીરની પાસે જઈને કહું તમારા ભગત નરકમાં જાય એમાં તમારું નામ ખરાબ થશે। ભગવાને કીધું ઠીક છે, એક કામ કર, હું તને ત્રણ ઓપ્શન આપું છું, આ ત્રણમાંથી કોઈ એક ઓપ્શનને તું ફોલો કર તો તારી નરક ખતમ। બોલો ભગવાન કઈ, અને ભગવાને પહેલું ઓપ્શન આપ્યું, આપણી રાજગૃહીમાં કાલ સૌરિક નામનો કસાય છે, રોજના 500 પાડા મારે છે, ખતમ કરે છે, એક દિવસ માટે હિંસા બંધ કરાવી આપ। શ્રેણીકે મૂછ ઉપર તાપ આપ્યો, 110 દિવસ, આઈ એમ અ કિંગ, હું રાજા છું, હું ધારું તે કરી શકું। એણે કાલસૌરિકને વાત કરી, કાલસૌરિકે કે હું તો આનો એડેક છું, મને તો આનું વ્યસન છે, આના વગર હું રહી ન શકું, મને ખાવું ન ભાવે, જિંદગીમાં કેટલા વર્ષોથી આ ધંધા કરું છું, સીધી તરસ નહીં માનેગા ના, ઘી સીધી ઉંગલી સે નહીં નીકળે તો ક્યાં કરના પડતા હે, ટેઢી યે ટેઢી ઉંગલી સે સીધા ચલેગા। અને બીજા દિવસે કાલસૌરિક કસાઈને એક કૂવા ઉપર બાંબુ લટકાવી એના પગ ઉપર એનું માથું નીચે લટકાવી દીધું, 24 કલાક આજુબાજુમાં સિક્યોરિટી રાખી દીધી, ભાગી ન જાય, ઇસકા ધ્યાન રખના, દાઉદ ગૌલી પછી ઓલો કયો ખાન હતો, તાજ હોટલની અંદર ધાય 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 કરીને હસાવ, તમને આવા નામો કેમ ઝટ યાદ રહી હશે, તમે જીવરાજભાઈ તમે બોલા, સારા નામો યાદ રાખવાના યાર, આ તો બે બાજુથી ટપલા પડે એમ કે છે, સારું કેવા કે બોલવા ગયા આપણને એમ કે મારા સાહેબ થાબડ છે આપણને, કસાબ કસાબ છે ને, જીવતો જેટલા વખત રહ્યો ને એનો ખર્ચો જરા પૂછો થાણાની જેલમાં, કરોડો રૂપિયા, કરોડો, એક તો મારો બેટો કેટલા એને ઉડાવીને ઢીમ ઢાળી ગયો અને પાછો એને હાચવ્યો, એમાં કરોડો રૂપિયા સરકારના થાય। શ્રેણીકે સિક્યોરિટી ગોઠવી, આવતીકાલે મને આન્સર જોઈએ, આ માણસે એક પણ પાડો મારી નથી નાખ્યો ને, 24 કલાક પૂરા, સિક્યોરિટીને પૂછ્યું, નહીં નહીં એક પાડો શું, એક માખી નથી મારી હૈકો, આમ ઊંધો હોય ક્યાંથી પાડા મારવા જાય, અને શ્રેણી દોડ્યા સીધા સમવસરણમાં, ભગવાન હવે તો હું નરકમાં નહીં જાઉં ને, કેમ ભાઈ આપે કીધું તું ને ઓલા કાલસૌરિકને 500 પાડા એક દિવસની હત્યા બંધ કરાવ, ભગવાને સ્મિત આપ્યું। શ્રેણીકને ડાઉટ પડ્યો, કેમ ભગવાન આમ મરમાડું કેમ હશો, ભગવાન કે જા જરા જઈને પૂછી આવે ને એકે પાડાને માર્યો છે કે નથી, અરે પણ હું સગી આંખે જોઈને આવ્યો છું, એને કૂવામાં પૂર્યો છે, આજુબાજુ એક પાડો નથી દેખાતો, નહીતર એના ખૂન દેખાય, સિક્યોરિટી ગોઠવી છે, એકદમ ટાઈટ સિક્યોરિટી હતી, 24 કલાકની હતી, આપણા દેરાસર અપાસરામાં હોય એવી નહીં, ભૂલી જાય રાતના, પછી જે થવાનું હોય થાય, ભગવાન કે છે હું તને કહું છું એટલું કર, તું એને મળીને આવું અને એને પૂછ તે કે પાડો માર્યો છે, અને શ્રેણીક દોડ્યો, રાજગૃહીનો રાજા નરકથી કેટલો ડરે છે, એને જેટલો ડર છે એટલો તમને નરકનો ડર છે ખરો, કહી દો અમને તો નરક શું એ જ ખબર નથી, અમને તો સ્વર્ગની ખબર છે, બરાબર, બધા સ્વર્ગવાસી જ થતા હોય એટલે અમને તો સ્વર્ગની જ ખબર છે, જરા જાણો, લોક પ્રકાશ ઉપમિતિ ભવ પ્રપંચા કથા આ બધા ગ્રંથો વાંચો તો ખબર પડે, ભૂક્કા નીકળી જાય, એકવાર નરકમાં જો ચાલ્યા ગયા મિનિમમ 10,000 યર્સ, મિનિમમ જો આયુષ્ય બંધાઈ ગયું
અને નરકમાં જવું પડ્યું. 10,000 વર્ષથી ઓછા વર્ષ નરકમાં નહીં, મેક્સિમમ 33 સાગરોપમ, મિનિમમ 10,000. એ નરકમાં પરમાધામી. તમને પણ અવધિ જ્ઞાન હોય, જેને વિભંગ જ્ઞાન કહેવાય, એને પણ વિભંગ જ્ઞાન હોય, તમને યાદ કરાવશે. કેમ? ચોમાસામાં કાંદા બટાટા લસણ ગાજર બધું ખાવા બહુ ભાવતું હતું, નહીં લાવ. સેનાથી ખાતો હતો? મોઢાથી, જીભથી. ચટણીઓ ખાતો હતો ને લસણની? લાવ, જીભ બહાર કાઢ. આમ જીભ બહાર કઢાવશે, ચીપીઓ લેશે, અને ચીપિયાથી બહેનો રોટલીને તવા પરથી જેમ નીચે લાવે એમ ચીપિયાથી આપણા મોઢામાંની જીભ ખેંચી આમ ઘા કરી દેશે. લોહીના ફુવારા, ચીસા ચીસ, બચાવ. અબ દુબારા મેં એસા પાપ નહીં કરુંગા. દુબારા નહીં કરેગા તબ કી બાત તબ. પિછલે સાલ પિછલે ભાવ મેં જો કિયા હૈ ઉસકા ક્યા. કેમ, આઈસ્ક્રીમ બહુ ખાવા તા નહીં? જૈન આઈસ્ક્રીમ. હવે જૈન આઈસ્ક્રીમ ઠગવાના ધંધા છે. હમણાં કીધું તું ને શિબિરમાં આગળ જૈન લાગે એટલે જાણે બધું ખવાય. કાલે જૈન ઈંડા આવી જશે ખાવાના. પરમાધામી એક એક પાપ યાદ કરાવશે.